नमस्ते विद्यार्थी मित्रों, निमिष उपताणे ग्रुप ट्यूशन अने रेनेसा सेकेंडरी तेमज हायर सेकेंडरी शाळाना अंग्रेजीना ऑनलाइन लेक्चर्स में तमारू स्वागत छे। हवे जेम आपणे छेल्ला लेक्चर्स में वात करी हती के आपणे पायाना मुद्दाओ छे ए खूबज ओछा बाकी रह्या छे, त्यारबाद महत्वना फंक्शन्स ए आपणे समझवाना छे, અને આપણે એમ પણ વાત કરી હતી કે ફંક્શન સમજવા માટે એટલે કે દરેક પ્રકારની વાક્યરચના સમજવા માટે અને યાદ રાખવા માટે પહેલાં તો બધા જ કાળ ગુજરાતી તથા અંગ્રેજી એક્ટિવ અને પેસિવ છે એ આપણને યાદ રહેવા જોઈએ। હવે ગુજરાતી પહેલાં સમજવાનો અર્થ શું કામ છે કે આપણે મોટાભાગના વિદ્યાર્થીઓ જે ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરતા હોય છે એમને કોઈ પણ વિચાર આવે કે નિબંધ લખવાનો છે કે ઈમેઈલ લખવાનો છે તો એ પહેલાં ગુજરાતીમાં જ વિચારશે, ત્યારબાદ એનું અંગ્રેજીમાં ભાષાંતર કરશે। તો તમે જે ગુજરાતીમાં વાક્ય વિચારો છો એ કયા કાળનું છે, કયા પ્રકારનું છે એ તમને ખ્યાલ હશે તો જ તમે એનું સાચું અંગ્રેજી કરી શકો। તેથી ગુજરાતી અને અંગ્રેજી બંનેને સરખું જ મહત્ત્વ આપવાનું છે। જેનું ગુજરાતીનું વ્યાકરણ સાચું હશે એનું અંગ્રેજીનું વ્યાકરણ સાચું થશે। તો હવે આપણે જે કાળ શીખ્યા હતા ને એમાં આપણે ટ્રાન્સલેશન તરફ જઈએ છીએ, ગુજરાતીમાંથી અંગ્રેજી એટલે કે અનુવાદ અને અંગ્રેજીમાંથી ગુજરાતી વાક્યો તરફ। એ પહેલાં આપણે જેમ વાત કરી છે કે આપણે રિવિઝન કરશું થોડા સમય સુધી, જેથી કરીને આપણને બધા કાળ છે એ વ્યવસ્થિત યાદ રહી જાય। તો સૌથી પહેલાં આપણે બે ક્રિયાપદ લીધા છે, જેમ આપણે દરેક લેક્ચર્સમાં કરીએ છીએ। પહેલાં તો સ્વીકારવું ક્રિયાપદ લીધું છે, જેને આપણે એક્ટિવ પેસિવ બંનેમાં બોલશું। પહેલાં એક્ટિવમાં, જેમાં સાદા ભવિષ્યકાળની ઓળખ આવી બનશે, સ્વીકારશે સ્વીકારશે નહીં, તો સાદા વર્તમાનકાળની ઓળખ કરે છે કરતો નથી એટલે કે સ્વીકારે છે સ્વીકારતો નથી। હવે એ કરતા અનુસાર હોય કે કરતા કોઈ સ્ત્રી હોય તો સ્વીકારતી નથી એમ બની જાય। ત્યારબાદ સાદો ભૂતકાળ, જેની ઓળખ છે ક્રિયા કરી કરી નહીં, સ્વીકાર્યું સ્વીકાર્યું નહીં। હવે ચાલુ કાળની વાત કરીએ, જેમાં રહ્યો શબ્દ મુખ્ય છે, ચાલુ વર્તમાન કાળ, સ્વીકારી રહ્યો છે સ્વીકારી રહ્યો નથી। ચાલુ ભૂતકાળ, જેની ઓળખ કરી રહ્યો હતો કરી રહ્યો ન હતો, સ્વીકારી રહ્યો હતો સ્વીકારી રહ્યો ન હતો। ત્યારબાદ પૂર્ણ વર્તમાન કાળ, ક્રિયા કરી છે એટલે કે સ્વીકાર્યું છે અને સ્વીકાર્યું નથી। ભૂતકાળ જોઈએ, પૂર્ણ ભૂતકાળ, સ્વીકાર્યું હતું સ્વીકાર્યું ન હતું, અને પૂર્ણ ભવિષ્યકાળ, સ્વીકાર્યું હશે સ્વીકાર્યું ન હશે। પેસિવની વાત કરીએ કે ક્રિયા કરવામાં આવશે, સાદા ભવિષ્યકાળમાં ઓળખ છે, સ્વીકારવામાં આવશે સ્વીકારવામાં આવશે નહીં। સાદો વર્તમાનકાળ, સ્વીકારવામાં આવે છે સ્વીકારવામાં આવતું નથી। સાદો ભૂતકાળ, સ્વીકારવામાં આવ્યું સ્વીકારવામાં આવ્યું નહીં। ચાલુ કાળ, ચાલુ વર્તમાનકાળ, સ્વીકારવામાં આવી રહ્યું છે અને નકારમાં સ્વીકારવામાં આવી રહ્યું નથી। ચાલુ ભૂતકાળ, સ્વીકારવામાં આવી રહ્યું હતું અને નકારમાં સ્વીકારવામાં આવી રહ્યું ન હતું। પૂર્ણ વર્તમાનકાળ, સ્વીકારવામાં આવ્યું છે અને નકાર સ્વીકારવામાં આવ્યું નથી। ત્યારબાદ પૂર્ણ ભૂતકાળ, સ્વીકારવામાં આવ્યું હતું સ્વીકારવામાં આવ્યું ન હતું, અને પૂર્ણ ભવિષ્યકાળ, સ્વીકારવામાં આવ્યું હશે સ્વીકારવામાં આવ્યું ન હશે। ત્યારબાદ અંગ્રેજી ક્રિયાપદોની વાત કરીએ, સ્વીકારવું ક્રિયાપદનું જ અંગ્રેજી લીધું છે, જેથી કરીને આપણે ક્રિયાપદનું અંગ્રેજી છે એ પણ પાકું થઈ જાય, જેને ઇંગ્લિશમાં એક્સેપ્ટ કહેવામાં આવે છે, જેનો સ્પેલિંગ ACEPT છે। એના ભૂતકાળમાં ઈડી લાગે છે એક્સેપ્ટેડ, અને ભૂતકૃદંતમાં પણ ઈડી એક્સેપ્ટેડ લાગે છે। જ્યારે તમે ભૂતકાળને ભૂતકૃદંત છે એ યાદ રાખતા હો તો એક વાત બહુ સામાન્ય છે યાદ રાખવા જેવી, કે કોઈ પણ ક્રિયાપદ છે એના ભૂતકાળમાં ઈડી લગાવો તો એના ભૂતકૃદંતમાં પણ એ જ રૂપ ઈડીવાળું રૂપ જ બનતું હોય છે, એટલે કે બંને એક સમાન જ હોય છે મોટાભાગના ક્રિયાપદોમાં, પરંતુ દરેક ક્રિયાપદમાં નહીં। હવે અંગ્રેજીમાં આપણે એક્ટિવની વાત કરીએ, સાદો ભવિષ્યકાળ, વિલ મૂળરૂપ એટલે કે વિલ એક્સેપ્ટ, વિલ નોટ એક્સેપ્ટ। ત્યારબાદ સાદો વર્તમાનકાળ, જેમાં મૂળરૂપ અથવા SKES એક્સેપ્ટ અથવા એક્સેપ્ટ્સ, અને નકારમાં ડુ કે ડઝ નોટ એક્સેપ્ટ। ત્યારબાદ સાદો ભૂતકાળ, ભૂતકાળનો રૂપ એક્સેપ્ટેડ, ડીડ નોટ એક્સેપ્ટ, ડીડ સાથે મૂળરૂપ। ચાલુ વર્તમાનકાળ, જેમાં મૂળરૂપ સાથે ING લાગે છે, MER કરતા અનુસાર એક્સેપ્ટિંગ, MER નોટ એક્સેપ્ટિંગ। ચાલુ ભૂતકાળ, જેમાં વોઝ અથવા વેર,
વોઝ વેર એક્સેપ્ટિંગ, વોઝ વેર નોટ એક્સેપ્ટિંગ. પૂર્ણકાળ, કોઈ પણ પૂર્ણકાળમાં ભૂતકૃદંતનું રૂપ છે. દરેક લેક્ચર્સમાં કહીએ છીએ કે હેવ એ હેઝ બેમાંથી એક કરતા અનુસાર, હેવ હેઝ એક્સેપ્ટેડ, હેવ હેઝ નોટ એક્સેપ્ટેડ. પૂર્ણ ભૂતકાળ જેમાં હેડ સાથે ભૂતકૃદંત, હેડ એક્સેપ્ટેડ, હેડ નોટ એક્સેપ્ટેડ. પૂર્ણ ભવિષ્યકાળ જેમાં વિલ હેવ ત્યારબાદ ભૂતકૃદંત, વિલ હેવ એક્સેપ્ટેડ, વિલ નોટ હેવ એક્સેપ્ટેડ. હવે પેસિવની વાત કરીએ તો ખ્યાલ છે કે દરેક કાળમાં ભૂતકૃદંત જ આવવાનું છે. સહાયકારક છે યાદ રાખવાના. સાદો ભવિષ્યકાળ, વિલ બી એક્સેપ્ટેડ, વિલ નોટ બી એક્સેપ્ટેડ. સાદો વર્તમાનકાળ જેમાં એમિઝાર લાગે છે કર્મ અનુસાર, એમિઝાર એક્સેપ્ટેડ, એમિઝાર નોટ એક્સેપ્ટેડ. સાદો ભૂતકાળ જેમાં વોઝ અથવા વેર, વોઝ વેર એક્સેપ્ટેડ, વોઝ વેર નોટ એક્સેપ્ટેડ. ત્યારબાદ ચાલુ વર્તમાનકાળ, એમ ઇઝ આર કર્મ અનુસાર, વચ્ચે બીઈંગ, BEING એક્સેપ્ટેડ, એમિઝાર બીઈંગ એક્સેપ્ટેડ, એમિઝાર નોટ બીઈંગ એક્સેપ્ટેડ. ચાલુ ભૂતકાળ, વોઝ વેર બીઈંગ એક્સેપ્ટેડ અને વોઝ વેર નોટ બીઈંગ એક્સેપ્ટેડ. ત્યારબાદ જોઈએ આપણે પૂર્ણકાળ જેમાં હેવ હેઝ પછી બીન, BEEN, હેવ હેઝ બીન એક્સેપ્ટેડ, હેવ હેઝ નોટ બીન એક્સેપ્ટેડ. પૂર્ણ ભૂતકાળ, હેડ, હેડ બીન એક્સેપ્ટેડ, હેડ નોટ બીન એક્સેપ્ટેડ. અને પૂર્ણ ભવિષ્યકાળમાં વિલ હેવ બીન, વિલ હેવ બીન એક્સેપ્ટેડ, વિલ નોટ હેવ બીન એક્સેપ્ટેડ. આ રીતે થશે. હવે આપણે કેટલાક કાળ છે ક્રમ અનુસાર જોઈશું. પહેલાં તો સાદો વર્તમાનકાળ ઓળખ યાદ કરો, પહેલાં વાક્ય વાંચે અને પછી ઓળખ યાદ રાખવાનો પ્રયત્ન કરીએ. લોકો પૈસા કમાય છે, ક્રિયાપદનું રૂપ જોવાનું. કમાય છે, ક્રિયાપદ વાક્યને અંતે હશે ગુજરાતી વાક્યમાં, એટલે કે કરતા ક્રિયા કરે છે. હમણાં જ આપણે જોયું સ્વીકારે છે, કરે છે, એટલે કે સાદો વર્તમાનકાળ એક્ટિવ. અહીં આપણે શરૂઆતમાં એક્ટિવ વાક્યો જ લખ્યા છે. તો હવે આ ઓળખાઈ ગયું કે આ સાદા વર્તમાનકાળ એક્ટિવ હકારનું વાક્ય છે. તો હવે આનું અંગ્રેજી કરવું હોય તો સાદો વર્તમાનકાળ એક્ટિવની વાક્ય રચના યાદ કરીએ હકારની, કે કરતા તો આવશે જ તે, ત્યારબાદ આવશે ક્રિયાપદનું મૂળરૂપ. ક્રિયાપદ છે કમાવું, કમાવું એને ઇંગ્લિશમાં કહેવાય છે અર્ન, EARN, અર્ન, અર્ન એટલે કમાવું. હવે કરતા મૂકશું લોકો એટલે કે પીપલ, PEOPLE, પીપલ અર્ન પૈસા એટલે કે મની, પીપલ અર્ન મની. આ રીતે એનું અંગ્રેજી થાય. ત્યારબાદ બીજું વાક્ય જોઈએ. મારા પિતા રમકડા લાવે છે. બધા શબ્દો પણ ઓળખતા જાઓ. ક્રિયાપદ પહેલાં તો લાવે છે, લાવવું ક્રિયાપદ છે. લાવવું એને ઇંગ્લિશમાં બ્રિંગ કહેવાય, BRING, બ્રિંગ એટલે કે લાવવું. આ પણ સાદું વર્તમાનકાળ, કરે છે. હવે કરતા કોણ કરે છે? મારા પિતા, મારા પિતા કરતા એટલે કે માય ફાધર. ક્રિયાપદનું મૂળરૂપ બ્રિંગ, કર્મ ક્રિયાપદની પછી જ આવે હંમેશા. શું લાવે છે? રમકડા એટલે કે ટોયસ. માય ફાધર બ્રિંગ, પરંતુ મારા પિતા ત્રીજો પુરુષ એકવચન એટલે કે SKES લાગશે. માય ફાધર બ્રિંગ્સ ટોયઝ. ત્યારબાદ જોઈએ વૃક્ષો વરસાદ લાવે છે. અહીં લાવવું ક્રિયાપદ જ છે, ફરીવાર બ્રિંગ આવ્યું. કરતા વૃક્ષો છે, વૃક્ષો બહુવચનમાં છે એટલે કે ધ ટ્રીઝ. હવે બહુવચન હોય ત્યારે SKES નથી લગાવવાનું. ધ ટ્રીઝ બ્રિંગ વરસાદ એટલે કે રેઇન, ધ ટ્રીઝ બ્રિંગ રેઇન એટલે કે વૃક્ષો વરસાદ લાવે છે. ત્યારબાદ ઘણા વિદ્યાર્થીઓ મહેનત કરતા નથી. ક્રિયાપદ છે મહેનત કરવી, કરતા નથી એટલે કે કરતો નથી, એ સાદો વર્તમાનકાળ નકાર એક્ટિવની ઓળખ છે. એટલે કે આપણે ડૂ અથવા ડઝ નોટ અને મૂળ. કરતા કોણ છે? ઘણા વિદ્યાર્થીઓ, મેની સ્ટુડન્ટ્સ, બહુવચન છે એટલે ડઝનો ઉપયોગ નહીં થાય, ડૂનો ઉપયોગ જ થાય. ડઝનો ઉપયોગ ત્રીજો પુરુષ એકવચન હોય ત્યારે જ કરવાનો. મહેનત કરવી એને વર્ક હાર્ડ કહેવામાં આવે છે. તો આ વર્ક હાર્ડ ક્રિયાપદની પહેલાં કરતા મૂકીએ. મેની સ્ટુડન્ટ્સ, હવે ક્રિયાપદ પહેલાં આવશે ડૂ કે ડઝ નોટ? ઘણા વિદ્યાર્થીઓ સાથે આવશે ડૂ. મેની સ્ટુડન્ટ્સ ડૂ નોટ વર્ક હાર્ડ. ત્યારબાદ અમે પુસ્તકો વેચતા નથી. અહીં ક્રિયાપદ
વેચવું અંતે જ હોય. વેચવું એને કહેવાય સેલ, એસ ઈ ડબલ એલ. કરતા નથી, સાદો વર્તમાન કાળ જ છે. હવે કોણ નથી વેચતું? અમે, એટલે કે વી, ડબલ્યુ ઈ, એ કરતા છે. વી, વી સાથે ડુ લાગશે. વી ડુ નોટ સેલ પુસ્તકો, એટલે કે બુક્સ. વી ડુ નોટ સેલ બુક્સ. ત્યારબાદ શું તે અંગ્રેજી જાણે છે? આ પણ સાદો વર્તમાન કાળ, કરે છે એવી ઓળખ આવી. તો પ્રશ્નાર્થ ખૂબ સહેલું છે. ડુકેડ શરૂઆતમાં લખવાનું, કરતા અનુસાર. કરતા તે એટલે કે હી સાથે ડઝ જ આવશે, ત્રીજો પુરુષ એક વચન. ડઝ હી, જાણવું એ ક્રિયાપદ છે જેને નો, કે એન ઓ ડબલ્યુ કહેવાય. ડઝ હી નો અંગ્રેજી એટલે કે ઇંગ્લિશ. ધ ઇંગ્લિશ નહીં, ભાષાના સાથે ધનો ઉપયોગ નથી કરવાનો આર્ટિકલનો. ત્યારબાદ પ્રશ્નાર્થ ચિહ્ન. પછીનું વાક્ય જોઈએ. મેં એક પુસ્તક લખ્યું, ક્રિયાપદ છે. લખ્યું એટલે કે ક્રિયા કરી, સાદો ભૂતકાળ. હવે કાળ ઓળખાયા બાદ તરત જ વાક્ય રચના યાદ કરવાની. સાદો ભૂતકાળ, હકાર એટલે એક્ટિવ વાક્યમાં ભૂતકાળનું રૂપ. એક્ટિવ છે એમ કેમ ખબર પડી? કોણે લખ્યું? કરતા છે, એટલા માટે વાક્યની શરૂઆતમાં કરતા હોય તો એક્ટિવ, કર્મ હોય તો પેસિવ. આવા વાક્યોની આપણે અગાઉ ચર્ચા કરી છે. મેં એક પુસ્તક લખ્યું. મેં એટલે કે હું, આઈ, ક્રિયાપદનો ભૂતકાળ. લખવું ક્રિયાપદ છે જેને ઇંગ્લિશમાં રાઇટ કહેવાય, પરંતુ ભૂતકાળનું રૂપ એટલે કે રાઇટનું ભૂતકાળ રોટ, ડબલ્યુ આર ઓ ટી ઈ, એ લખવાનું છે. આઈ રોટ અ બુક. ત્યારબાદ તેણે મને પેન આપી. કરતા તે એટલે કે હી છે. કાળ સાદો ભૂતકાળ છે, એક્ટિવ. ક્રિયાપદ છે આપવું. આપવું ક્રિયાપદને ગીવ, જી આઈ વી ઈ કહેવાય, પરંતુ સાદો ભૂતકાળ છે એટલે ગીવનું ભૂતકાળ ગેવ, જી એ વી ઈ, એનો ઉપયોગ કરશું આપણે. ચલો વાક્ય છે, તેણે મને પેન આપી, હી, ત્યારબાદ ગેવ, હી ગેવ મી અ પેન. ત્યારબાદ અમે ફિલ્મ જોઈ નહીં, ક્રિયા કરી નહીં, સાદો ભૂતકાળ જ તે, એક્ટિવ પણ નકાર, એટલે કે કરતા, ડીડ નોટ અને મૂળરૂપ. જોવું, સી, ફિલ્મ જોવા માટે હંમેશા ક્રિયાપદ સીનો ઉપયોગ કરવાનો. અમે ફિલ્મ જોઈ નહીં, અમે એટલે કે વી ડીડ નોટ સી અ મૂવી. ત્યારબાદ તેણે નિર્ણય બદલ્યો નહીં, ફરીવાર ક્રિયા કરી નહીં, સાદો ભૂતકાળ એટલે કે ડીડ નોટ મૂળરૂપ. તે એટલે કે હી, હી ડીડ નોટ, બદલવું એટલે કે ચેન્જ, સી એચ એ એન જી ઈ, ચેન્જ. પરંતુ ચેન્જ સાથે ભૂતકાળનું રૂપ નથી વાપરવાનું, એનું કારણ નકાર છે, ડીડ સાથે મૂળરૂપ. તેણે નિર્ણય બદલ્યો નહીં, હી ડીડ નોટ ચેન્જ, નિર્ણય એટલે કે ડિસિઝન. પહેલાં કરતા, ક્રિયાપદ, ત્યારબાદ કર્મ અથવા અન્ય શબ્દ. શું પોલીસે ચોરને પકડ્યો? હવે શું પોલીસે ચોરને પકડ્યો, આ પ્રશ્નાર્થ વાક્ય. પણ છે તો સાદો ભૂતકાળ, ક્રિયા કરી એવી ઓળખ આવી. પકડ્યો, યો પ્રત્યય સાદા ભૂતકાળમાં આવે, એમ ક્રિયા કરી એવો અર્થ થતો હોય ત્યારે. તો શું પોલીસે ચોરને પકડ્યો? તો સહાયકારક ડીડ આગળ આવી જશે. ડીડ પોલીસ, પકડવું એને કહેવાય કેચ. કેચ નો સ્પેલિંગ સી એ ટી સી એચ. ડીડ પોલીસ કેચ ધ થીફ, ચોર એટલે કે થીફ, ટી એચ આઈ ઈ એફ, પ્રશ્નાર્થ ચિહ્ન. ત્યારબાદ અમે અક્ષર સુધારશું. હવે આ અમે અક્ષર સુધારશું એમાં ક્રિયાપદ જો, ક્રિયા કરશું શું એ વાક્ય છે. પછી સુધારવું એટલે કે ઇમ્પ્રૂવ, સાદો ભવિષ્યકાળ એક્ટિવ. વી વિલ ઇમ્પ્રૂવ અક્ષર એટલે કે હેન્ડ રાઇટિંગ્સ, અથવા રાઇટિંગ્સ પણ કહેવાય છે ટૂંકમાં. ત્યારબાદ મોના બિલ ચૂકવશે. ચૂકવવું એ ક્રિયાપદ છે, ચૂકવશે એટલે કે કરશે, એના ઉપરથી ખ્યાલ આવે, સાદો ભવિષ્યકાળ એક્ટિવ છે. મોના વિલ ચૂકવવું એટલે કે પે, પે બિલ. ત્યારબાદ લતા ગીત ગાશે નહીં, ક્રિયા કરશે નહીં, આ પણ સાદો ભવિષ્યકાળ એક્ટિવ, પણ નકારમાં, વિલ નોટ સાથે મૂળરૂપ. લતા વિલ નોટ ગાવું એટલે કે સિંગ, જેનો સ્પેલિંગ છે એસ આઈ એન જી. ત્યારબાદ તેણી રસોઈ બનાવશે નહીં, ફરીવાર સાદો ભવિષ્યકાળ નકારે. તેણી એટલે કે શી, શી વિલ નોટ રસોઈ બનાવી એટલે કે કુક, સી ડબલ ઓકે.
તે સમજશે નહીં, તે એટલે કે હી, સમજવું એટલે અન્ડરસ્ટેન્ડ, અન્ડરસ્ટેન્ડનો સ્પેલિંગ UNDERSTANDING, હી વિલ નોટ અન્ડરસ્ટેન્ડ. શું તેણે નિયમ તોડ્યો? આ ખાસ ધ્યાનમાં લેજો કે શું કરતા એ ક્રિયા કરી, કરશે એમ નથી, કરી. ખાસ કરીને ય પ્રત્યે મોટાભાગના સાદા ભૂતકાળમાં જ આવતો હોય, દીડથી જ વાક્ય શરૂ થાય અને મૂળરૂપ જ આવે. દીડ હોય ત્યારે હંમેશા મૂળરૂપ. ડીડ હી તોડવું એટલે કે બ્રેક, ડીડ હી બ્રેક ધ રૂલ. બ્રેકનો સ્પેલિંગ થશે BREAK. હવે વિદ્યાર્થીઓ, તમારે ધ્યાનમાં રાખવાનું છે કે જેમ આપણે સાદો વર્તમાનકાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ છે એક્ટિવમાં, એનું અનુવાદ કર્યું, એ રીતે આપણે ચાલુકાળ અને પૂર્ણકાળ, એક્ટિવ પેસિવ બંનેમાં અનુવાદ કરવાના જ છીએ. પરંતુ તમારું કામ એ છે હમણાં કે તમારે બધા કાળ છે, જેમ આપણે દરેક લેક્ચરમાં કહીએ છીએ, બધા કાળને ઓળખ વાક્ય રચના દરરોજ દિવસમાં તમારે 1-2 વાર એનું પુનરાવર્તન કરવું જોઈએ અને યાદ રાખી લેવી જોઈએ. એની સાથે સાથે તમારે કરવાનું બીજું કામ છે કે મહત્તમ ઇંગ્લિશ ક્રિયાપદો વર્બ છે એના અર્થ તમે પાકા કરો, એના ભૂતકાળ અને ભૂતકૃદન છે એના રૂપો પાકા કરો, જેથી કરીને તમારી સામે જ્યારે પેપર આવે કે કોઈ પ્રશ્ન આવે ત્યારે તમને કોઈ શબ્દ છે એ નવા ન લાગે. તેથી આપણે જે લેક્ચર્સમાં જેટલા ક્રિયાપદોને ઉલ્લેખ કરીએ છીએ, આજના લેક્ચર્સમાં પણ લખ્યા છે અને તમે સાંભળ્યા પણ છે, તો આ ક્રિયાપદો છે એ તમારી જાતે કોઈ બુકમાં લખો, એના અર્થ ભૂતકાળ અને ભૂતકૃદન છે એ પણ લખવા જોઈએ. કારણ કે જ્યારે કાળ બદલાશે તો ક્રિયાપદનું રૂપ પણ બદલાઈ જશે. તેથી આપણે આજના લેક્ચરમાં આ પાયાના મુદ્દાઓ અને કાળની વાક્ય રચના છે તે આપણે પૂરી કરી, સાદા કાળ છે એનું અનુવાદ શીખ્યા અને પછી આપણે ચાલુ અને પૂર્ણ કાળનું અનુવાદ, ટ્રાન્સલેશન છે એ શીખશું.